નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે તેમાં આપણો આજનો વિષય ગણિતનો રહેવાનો છે ધોરણ નવનું જે ગણિતનું મિત્રો પેપર લેવાનું છે આપણે જે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એકમ કસોટી પ્રશ્ન બેંકનું તેનું સોલ્યુશન જોવાના છે તારીખ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ સમય રહેશે આપણો એક કલાક કુલગુણ રહેશે પચીસ તો સાહેબ તમા તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલને પણ જોઈન કરી લેવી તમને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો તો પહેલું છે ત્રિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ છે તો દિચળ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ છે તો એમાં આપણે જોઈએ તો પહેલું છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી તો એમાં શું જવાબ આવશે તો એમાં આપણો જવાબ આવશે એ જવાબ આવશે આ કયું પ્રમાણિત સ્વરૂપ છે તો આ જ પ્રમાણિત સ્વરૂપ છે યામ સમતલમાં વાય બરાબર ઝીરોના આલેખને કહે છે તો આપણે જોઈએ તો વાય બરાબર ઝીરોના આલેખને કહેવાય એક્સઅક્સ સમીકરણ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માટે એક્સ બરાબર ચોવીસ હોય તો વાય બરાબર કેટલા થશે તો વાય બરાબર થશે દસ શું જવાબ આવશે દસ જવાબ આવશે તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે આગળના ક્વેશ્ચન છે ચોથા નંબરનો ક્વેશ્ચન છે વાય બરાબર ટુ એક્સ માઇનસ પાંચ અને વાય બરાબર સાત હોય તો એક્સ બરાબર શું થશે તો વાય આપણે જોઈએ તો શું છે વાય બરાબર ટુ એક્સ માઇનસ પાંચ અને વાય બરાબર તો એક્સ બરાબર શું થશે તો એક્સ બરાબર થશે છ તો એક્સ બરાબર છ થશે સમીકરણ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બારના ઉકેલ મળે છે તો અસંખ્ય ઉકેલ મળે છે કેટલા અસંખ્ય ઉકેલો મળે છે તો આમાં આપણો જવાબ આવશે સમીકરણ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બારના અસંખ્ય ઉકેલો મળે છે કાટકોણ ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો કાટખોણ મૂવા આપણે જોઈએ તો કાટખોણ ખૂણાનું માપ નેવું અંશ હોય છે બાસઠના માપના ખૂણાનું કોટિકોણનું માપ થશે અઠ્યાવીસ કેમકે બાસઠ પ્લસ અઠ્યાવીસ કરશો તારે નેવું આવી રીતે કરી શકો નેવું માઇનસ બાસઠ જવાબ તમને મળી જશે અઠ્યાવીસ તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે જવાબ આવી રીતે આવશે પછી છે આગળના આપણે જોઈએ તો શું છે પછી આપણે જોઈએ તો ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ બરાબર ખાલી હોય તો માપ ખૂણો કેવો થાય છે સાહીઠ જવાબ આવશે ત્રિકોણમાં કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય છે તો છ બહિષ્કોણ હોય છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંશી થાય છે કેટલો થાય છે એકસો એંશી થાય છે કે આવી રીતે સાઠ 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 કે ત્રિકોણ હોય છે આ સાહીઠનો હોય આ સાઠનો અને આ સાઠનો તો આવી રીતે જવાબ રહેશે બહિષ્કોણ હોય છે છ તો હવે આપણે આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં તો મિત્રો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારી આ યુટ્યુબ ચેનલનું નામ છે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખવી આપણી ચેનલ છે આમ આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અકોડા લેખ ભાવનગરનો અવલોગ મૂકેલો છે આપણે આમાં કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ વિશેના અવલોગ હવે મિત્રો આપણે ઘણા અવલોગમાં મૂકેલા છે તો જો આ સારા લાગે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે વિડીયોમાં આગળ વધી જઈએ હવે તો આપણે જોઈ તો નીચેના દરેક સમીકરણને દ્રિશલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો ને દરેકમાં એ બી સીની કિંમત જણાવો તો એમાં જોઈએ તો પહેલું છે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ પછી છે બીજા નંબર ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલું થશે વન પોઈન્ટ ટુ તો આ પણ આને સારી રીતે જોઈ લેવાનું છે તમારે આની ગણતરી તમારે સહાયતા કરી લેવાની રહેશે આનો જવાબ સારી મિત્રો જોઈ લો આના પણ નીચે આપેલા આનો જવાબ જોઈ લેજો નીચે આપેલા પ્રત્યેક સમીકરણમાં ચાર ઉકેલશો તો એમાં જોઈ તો ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર વીસ તો આના ઉકેલ આવી છે ચાર ઉકેલ જોઈ લો એકનો ચાર જવાબ આવશે એકનો બે જવાબ આવશે એકનો ચાર એકનો બે એકનો છ અને એકનો જીરો ચાર બે છ શૂન્ય તો એના જવાબ આ રહેશે તો સાહેબ એના જવાબ જોઈ લેજો પછી છે બીજા નંબરનું ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર જીરો શું છે ત્રણ એક્સ પ્લસ બરાબર ઝીરોના ઉકેલ તમારે કરવાના રહેશે તો આના પણ જવાબ સાહિત્ય જોઈ લો ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ઝીરો પછી છે જેની ચોથા નંબરનો ક્વેશ્ચન જેની પર બિંદુ બે ને ત્રણ આવેલું હોય તેવી ચાર રેખાનું સમીકરણ આપો તો આનો પણ જવાબ સાહિત્ય મિત્રો પોસ્ટ કરીને વાંચી લેજો અને મિત્રો જો તમે ચેનલમાં નવા હોય પહેલી ફેરી આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી છે વિભાગ બી છે નીચે આપેલા વિધાન ખરું છે ખોટું તે જણાવો ખૂણાનું માપ એકસો એંશી અંશ હોય તો તે ખૂણાને સરળ કોણ કહેવાય છે તો આ વિધાન બિલકુલ સાચું છે પછી તે બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એંશી થાય તો તે ખૂણાઓને એકબીજાના ખોટી કોણ કહેવાય પૂરક કોણ કહેવાય છે તો આ વિધાન કેવું છે ખોટું શું કહેવાય પૂરક કોણ કહેવાય છે જે ખૂણાનું માપ નેવું અંશ અને એકસો એંશી અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુ કોણ કહેવાય છે તો સાચું છે ખૂણાનું માપ નેવું અંશ હોય અને ખૂણાને કોટી કોણ કહેવાય છે તો બિલકુલ સાચું છે તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે આગળના ક્વેશ્ચન પણ સાહિત્ય જોઈ લો તો હું ધીરે ધીરે બધા ક્વેશ્ચન કોલ્ડ કરું છું સાહિત્ય તમે એના જવાબ જોઈ લેજો તમારે પોઝ અહીંયા જોઈ લેવા જવાબ આપેલા આકૃતિમાં રેખાઓ એ અને એ બી અને સીડી બિંદુમાં છેદે છે જો આપણે જોઈએ તો ખૂણો એ પી સી અને ખૂણો બીપીસી હોય તો સાત અને સાત જેમ આઠ હોય તો તમામ ખૂણા શોધો એનો જવાબ આવી ત્યારે રહેશે આ સ્વાધ્યાયના ક્વેશ્ચનો છે મિત્રો આપણે સ્વાધ્યાય અને અંદર આપણે જોઈએ તો ઉદાહરણમાંથી તો આઈ એમપી જ હોય છે એ પૂછાય એવા જ હોય છે એટલા માટે આપણે લીધા છે પછી આપેલા આકૃતિમાં જો પીકયુ અને આર એસ આર એસ આપણે અને વાય બરાબર વાય જેમ ટુ બરાબર સાત જેમ આઠ હોય તો એક્સનું માપ શોધો તો આવી રીતે જવાબ છે જોઈ લેવો જોવાનો જવાબ આવી રીતે થશે પોઝ કહીને રીતે વાંચી લેજો પછી આગળના ક્વેશ્ચન સી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો તો આના પણ જોઈ લેવા જવાબ આપેલા આકૃતિમાં કિરણ વાયડબલ્યુ રેખા એક્સ વાય ઝેડ પર છે તો આપણે જોયું ખૂણો વાયડબલ્યુ ઝેડ આના પણ જવાબ સાઈ જોઈ લેવો તો જવાબ છે આ સારી તમારે પોસ્ટ કરીને વાંચી લેવાનો રહેશે પછી આનો જવાબ પણ સાઈ જોઈ લેજો તો આવી રીતે આનો જવાબ થશે સાઈ જોઈ લેવો પછી છે સમીકરણ આ સમીકરણ આપેલું છે ટુ વાય પ્લસ વન બરાબર વાય પ્લસ ફોરને ઉકેલવાના ઉકેલ મેળવો સંખ્યા રેખા પર અને કાર્તિકજન સમતલમાં દર્શાવવું તો આને પણ તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાનો રહેશે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવા આ પણ સાહિત્ય જોઈ લેજો તો મિત્રો સાહિત્ય બધા ક્વેશ્ચન જોઈ લેજો તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત